हेलो स्टूडेंट्स, गुड आफ्टरनून। स्टैंडर्ड 7 सेमेस्टर 2। चलो आपणे आइडियल बुक में वर्क करीए छे, बराबर ने? तो आइडियल बुक में आपणे आज जोईशुं इंडेक्स। इंडेक्स में आपणे सौथी छेल्लो विषय आपेलो छे संस्कृत, जेमां पहेलो पाठ आपेलो छे प्रहेलिका, पेज नंबर 94 पर। हवे आपणे पाठ लखवानो शुरू करीए। पहेला दरेक विद्यार्थी आइडियल एप्लिकेशनमांथी आ पाठ समझशे, बराबर, ત્યારબાદ જ લખવાનું શરૂ કરશે। તો આપણે જોઈએ પેજ નંબર 94। દરેક વિદ્યાર્થી પેજ નંબર બાબતમાં ખાસ ધ્યાન રાખશે। જો દરેક વિદ્યાર્થી જોઈ શકે છે પેજ નંબર 94, ધોરણ 7 સંસ્કૃત પાઠ પહેલો પ્રહેલિકા। પ્રહેલિકા એટલે આપણે શું થાય, ઉખાણા, એનું ગુજરાતી શું થાય, ઉખાણા। એટલે આપણે જે વિડીયોમાં ઉખાણા જોયેલા છે એના આધારે આપણે આના જવાબ આપવાના રહેશે। તો આપણે સૌથી પહેલું જોઈએ વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ। તો આપણે પાઠમાં જોયું તું વૃક્ષાગ્રવાસી, એનો મતલબ શું થાય, વૃક્ષ ઉપર રહેનાર, બરાબર। વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ, વૃક્ષ ઉપર રહેનાર કોણ છે, કહ અસ્તિ એટલે કોણ છે। તો આપણે ઓપ્શન આપ્યા છે લેખની અને નારિકેળ, તો આપણો જવાબ શું થશે, ચલો વિચારો જે, આપણો જવાબ શું થશે, લેખની થશે કે નારિકેળ થશે। લેખની એટલે પેન અથવા બોલ પેન, નારિકેળ એટલે નારિયેળ। તો વૃક્ષાગ્રવાસી એટલે કે વૃક્ષ ઉપર કોણ રહેતું હોય, નારિયેળ જ હોય ને, બરાબર ને। લેખની એટલે કે પેન્સિલ હોય નહીં, તો આપણે લખીએ નારિકેળ, આપણે લખીએ નારિકેળ। ચલો એના પછી છે પક્ષી રાજ કહ અસ્તિ। પક્ષી રાજ કોણ છે, ગરુડ, કાગ, કાકહ એટલે કાગડો, મયુર એટલે મોર, અને પીકહ એટલે કોયલ। તો પક્ષી રાજ કોને કહીએ છીએ આપણે, ગરુડ ને કહીએ, બરાબર ને। તો આપણો જવાબ થશે ઓપ્શન એ। પછી છે મયુર પક્ષી રાજ છે, સાચું કે ખોટું, હજી હમણાં જ આપણે જોયું કે પક્ષી રાજ ગરુડ છે, તો મયુર તો ન જ આવે, તો આપણો જવાબ શું થશે, ખોટું। પછી છે ત્રિનેત્રધારી કહ અસ્તિ। ત્રિનેત્ર, ત્રણ નેત્રો એટલે કે આંખ વાળું કોણ છે, વિષ્ણુ, શંકર, હિમાલય કે મનુષ્ય। આપણે ખબર જ છે કે શંકર ભગવાન ને ત્રણ નેત્ર છે, બરાબર ને। તો આપણો જવાબ થશે ઓપ્શન બી। પછી છે ત્રિનેત્રધારી અસ્તિ ન ચ ખાલી જગ્યા, આપણે ખાલી જગ્યામાં આન્સર આપવાનો છે, તો ચલો શું આવશે એમાં, તો આપણે પાઠ જયારે સમજો ત્યારે જોયું હતું શૂલ પાણી હિ, બરાબર, શૂલ પાણી હિ। પછી છે કહ શૂલ પાણી અસ્તિ, શૂલ પાણી એટલે ત્રિશુલ ધારણ કરનાર, બરાબર। અહીંયા હું આનો મતલબ શું થાય કે ત્રિનેત્ર, ત્રણ આંખો છે પણ તે શૂલ પાણી એટલે કે શંકર ભગવાન નથી। પાછું કીધું કે કહ શૂલ પાણી હિ અસ્તિ, તો આપણો જવાબ શું થશે, મહાદેવ, બરાબર ને, મહાદેવ શંકર, ઓપ્શન બી। પછી છે કયા દેવ હાથમાં ત્રિશુલ ધારણ કરે છે, તો આપણને ખબર જ છે કે ભગવાન શંકર, આપણો જવાબ થશે ઓપ્શન સી। પછી છે પાણી હિ એટલે શું, તો એમાં લખીએ આપણે, લખીએ પાણી હિ એટલે હાથ, જવાબ પૂરો થાય ત્યાં પૂર્ણ વિરામ। ત્વગ વસ્ત્ર ધારી નચ, આપણે શ્લોકમાં જોયું હતું નચ સિદ્ધિ યોગી એવું આવતું હતું, બરાબર ને, સિદ્ધિ યોગી। પછી છે પાણી કોણ ધારણ કરે છે, તો ચલો એમાં લખીએ નારિયેળ, નારિયેળ પાણી ધારણ કરે છે। જવાબ પૂરો થાય ત્યાં પૂર્ણ વિરામ। પછી છે પાણીને શંકર ભગવાન ધારણ કરે છે, સાચું કે ખોટું, તો શું આવશે, ખોટું, પાણીને તો કોણ, નારિયેળ ધારણ કરે છે, બરાબર ને, તો આપણા જવાબમાં શું આવશે, ખોટું। ચલો પછી છે બિભ્રન, બિભ્રન એટલે શું થાય, લખીએ આપણે બિભ્રન એટલે, બિભ્રન એટલે ધારણ કરનાર, પછી છે જલમ ચ ખાલી જગ્યા ન ઘટહ ન મેઘ, તો આપણે શ્લોકમાં જોયું હતું જલમ ચ બિભ્રન,
પછી છે વૃક્ષાગ્રવાસી ઉખાણાનો શું જવાબ આવે છે? આપણે પહેલું ઉખાણું જોયું હતું વૃક્ષાગ્રવાસી નચ સિદ્ધ યોગી, ચલો એનો જવાબ શું આવે છે? તો આપણે જવાબમાં જોયું હતું, શું આવ્યો? તો જવાબ નારિયેળ. પછી છે કાકહો વૃક્ષાગ્રવાસી અસ્તિ, સાચું કે ખોટું? તો શું આવશે? ખોટું. પછી છે કા સ્ત્રી નર નારી સમુપ્તના, શું થાય? નર નારી સમુપ્તના એટલે નર અને નારી દ્વારા ઉત્પન્ન થયેલી. તો એમાં જવાબ શું આવશે? આપણે જ્યારે શ્લોક સમજતા હતા ત્યારે જોયું હતું કે ચપટી વિશે વાત કરવામાં આવી હતી, તો આપણો જવાબ શું થશે? ઓપ્શન એ, છોટીકા. પછી છે કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ, છોટીકા કે લેખની? દેહ વિવર્જિતા એટલે કે દેહ વગરની, જેનું શરીર નથી એવી સ્ત્રી કોણ છે? તો આપણે એમાં શું લખીશું? ઓપ્શન આપ્યા છે આપણને, છોટીકા અને લેખની. તો આપણો જવાબ શું થશે? છોટીકા. મેં હમણાં જ કીધું ને કે છોટીકા એટલે શું થાય? ચપટી, અને ચપટીને પોતાનું કોઈ શરીર હોય નહીં, તો આપણે લખીએ છોટીકા. ચલો આગળ જોઈએ. મનુષ્યથી જન્મેલી તે સ્ત્રીનું શરીર નારી જેવું છે, સાચું કે ખોટું? તો હમણાં આપણે જોયું કે નર નારી દ્વારા ઉત્પન્ન થયેલી જેનું નામ છે ચપટી, તો ચપટીનું શરીર સ્ત્રી જેવું હોય ન હોય, કારણ કે હમણાં જ આપણે જોયું કે તેને કોઈ શરીર છે નહીં, તો આપણો જવાબમાં શું આવશે? ખોટું. પછી છે ખાલી જગ્યા કુરુતે શબ્દમ, તો અહીંયા શું આવશે? અમુખી, કે જેને મુખ નથી છતાં પણ તે અવાજ કરે છે, અમુખી. પછી છે સા સ્ત્રી ખાલી જગ્યા અપી શબ્દમ કુરુતે, તે સ્ત્રી કેવી છે? અમુખી છે, બોલી શકે તેમ નથી, એને મોઢું જ નથી, પણ છતાં તે શું કરે છે? શબ્દમ, અવાજ કરે છે. પછી છે આપણને પૂછ્યું છે કે મુખ વિનાનું કોણ છે, તો એમાં આપણે લખીએ આપણે ચપટી મુખ વિનાની છે, મુખ વિનાની છે. જવાબ પૂરો થાય ત્યાં પૂર્ણવિરામ. પછી છે કહ અમુખી શબ્દમ કરોતિ, કોણ અમુખી એટલે કે મુખ વગરની છે છતાં પણ અવાજ કરે છે, તો એમાં શું આવશે? ચપટી, એટલે કે એ છોટીકા. પછી છે કા જાત માત્ર વિનશ્યતિ, જાત માત્ર એટલે જન્મતાની સાથે જ, વિનશ્યતિ એટલે મૃત્યુ પામે છે, એવું કોણ છે કે જે જન્મતાની સાથે જ મૃત્યુ પામે છે? તો શું આવશે? વાણી, છોટીકા, કસ્તુરી કે સુગંધી? આપણો જવાબ શું થશે? છોટીકા. આપણે ઉખાણામાં જોયું હતું બરાબર ને કે જાત માત્ર એનો જન્મ થતા તે મૃત્યુ પણ પામે છે. પછી છે 24મું, છીંક જન્મતા જ મૃત્યુ પામે છે, સાચું કે ખોટું? તો આમાં શું આવશે? ખોટું, કારણ કે આ બાબત તો ચપટી માટે કરવામાં આવી હતી. તેને મુખ હોવાથી તે બકવાસ કરે છે, સાચું કે ખોટું? હમણાં આપણે જોયું કે તેને મુખ નથી, અહીંયા જોયું હતું ને અમુખી કરું તે શબ્દ, એટલે તેને મુખ નથી, તો અહીંયા પણ શું આવશે? ખોટું. પછી છે નર નારી સમુપ્તના ઉખાણાનો ઉત્તર ખાલી જગ્યા છે. આ જે ઉખાણું જોયું તો એમાં જવાબ શું આવતો હતો? ચપટી આવતું હતું બરાબર ને, ઓપ્શન બી. ચલો આપણે પૂછેલું છે અમુખી કુરુતે એ ઉખાણાનો ઉત્તર શું આવે છે, તો એમાં આપણે લખીએ અમુખી કુરુતે ઉખાણાનો ઉત્તર ચપટી છે. જવાબ પૂરો થાય ત્યાં પૂર્ણવિરામ. કાહા કૃષ્ણમુખી અસ્તિ, છોટીકા કે લેખની? કૃષ્ણમુખી એટલે કે એનું મોઢું કાળું છે, એવું કોણ છે? છોટીકા કે લેખની? હવે ચપટીને તો મોઢું જ નથી, એટલે આપણો જવાબ શું આવશે? લેખની. પછી છે ખાલી જગ્યા ન માર્જરી, ચલો એમાં શું આવશે? કૃષ્ણમુખી એટલે કે કાળા મુખ વાળી છે, પણ ન માર્જરી, તે માર્જરી નથી. પછી છે બિલાડી કેવી હોય છે, તો એમાં આપણે લખીએ બિલાડી
કાળા મુખ વાળી હોય છે. પૂર્ણવિરામ. પછી છે બે મોઢા વાળી સાપણ હોય છે, સાચું કે ખોટું? હા, તો સાપણ હોય એને બે મોઢા હોય તો એમાં શું આવશે જવાબમાં? સાચું. પછી છે સાપને કેટલી જીભ હોય છે, તો એમાં શું આવશે? હમણાં જ આપણે ઉપર જોયું બે, તો આપણે એમાં શું લખશું? ઓપ્શન બી. પછી છે બે જીભ વાળું કોણ છે, તો એમાં આપણે લખીએ આપણે બે જીભ વાળી કલમ, એટલે કે પેન, શાહીવાળી પેન આવે તે છે કલમ, શાહીવાળી પેન કૌંસ પૂરો છે. પછી આપેલું છે આપણને દ્વિજીહવા, એને બે જીભ છે પણ શું નથી? સર્પિણી. તો આપણે લખીએ સર્પિણી. પછી છે કા પંચભત્રા અસ્થિ, કોને પાંચ પતિઓ છે? અહલ્યા, સાવિત્રી, પાંચાલી કે સીતા? તો આપણો જવાબ શું થશે? પાંચાલી. પછી છે કલમને પકડનારા પાંચ આંગળા તેના પતિ છે, સાચું કે ખોટું? તો આપણે ઉખાણામાં આ વસ્તુ જોઈ હતી બરાબર ને, એટલે શું આવશે? સાચું. દંતેહીન શિલાભક્ષી કહો અસ્તિ, દંતહીન દાંત નથી એને પણ છતાં શિલાભક્ષી એટલે કે પથ્થરો ખાય છે, તો તે કોણ છે? તો આપણે ઉખાણાના જવાબમાં જોયું તું શું આવશે? સી, પાદરક્ષક હોય એટલે કે આપણા જોડા. ચલો આજે આપણે પેજ નંબર 95 સુધી કમ્પ્લીટ કર્યું, આવતીકાલે જોશું નેક્સ્ટ પેજ નંબર.